हेलो स्टूडेंट, धोरण 11 बायोलॉजी सब्जेक्ट में चैप्टर नंबर 8 आपणे कंटीन्यू करिए। आज आपणे जोवाना छे कोष केन्द्र विषे, एटले के न्यूक्लियस विषे, बराबर। तो 1831 रॉबर्ट ब्राउने कोषनी अंगिका तरीके वर्णवी, त्यारबाद फ्लेमिंगे अल्कलीय अभिरंजकथी अभिरंजित थता कोष केन्द्रमां जोवा मळता द्रव्य थाय छे तेने क्रोमेटिन नाम आप्युं। आ शुं छे? तो आ एक कोष केन्द्र छे, बराबर। आ कोष केन्द्रनी आकृति छे। શું છે કોષ કેન્દ્રની રચના? તો 1831 રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રનું વર્ણન કર્યું, એટલે એને સૌથી પહેલાં જોઈ કોણે? રોબર્ટ બ્રાઉને, જેને કોષ કેન્દ્ર તરીકે નામ આપ્યું, એટલે કે કોષની એક અંગિકા તરીકે ઓળખાવી, બરાબર। ત્યારબાદ 1831 રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી, ત્યારબાદ શું થયું? ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એ કોષ કેન્દ્રનો અભ્યાસ કર્યો, તો એણે એના માટે અલ્કલીય અભિરંજકનો ઉપયોગ કર્યો। અલ્કલીય અભિરંજક જે છે એનાથી અભિરંજિત કરતા કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રમાં આપણને જે દ્રવ્ય જોવા મળે છે આપણે એને કોષરસ તરીકે ઓળખી શકીએ, બરાબર। દ્રવ્ય જેવું જે જોવા મળે છે એ દ્રવ્યને એણે ક્રોમેટિન, કોણે? ફ્લેમિંગે ક્રોમેટિન, કે જેને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે, તે નામ આપ્યું। તો આપણે જોયું 1831 રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી, અને ત્યારબાદ ફ્લેમિંગે એ કોષ કેન્દ્રમાં જે દ્રવ્ય જોવા મળે છે એને ક્રોમેટિન તરીકે ઓળખાવ્યું, બરાબર। આગળ જોઈએ આંતર અવસ્થાનું કોષ કેન્દ્ર, બરાબર। કોષ કેન્દ્ર શું ધરાવે છે એ વિશે જોવાના છે, પરંતુ તે પહેલાં આ આંતર અવસ્થાનું કોષ કેન્દ્ર એટલે શું? તો આંતર અવસ્થાનું કોષ કેન્દ્ર એટલે એવું કોષ કેન્દ્ર કે જેનું વિભાજન થઈ શકતું નથી, બરાબર। વિભાજન એટલે આપણને ખબર છે કે એક કોષમાંથી બે બને તો એ વિભાજિત થયો કહેવાય, બરાબર। જ્યારે અહીંયા શું થશે? આ એક જ કોષ કેન્દ્ર રહેશે, એ આગળ વિભાજિત થઈ શકતું નથી, તેને આંતર અવસ્થાનું કોષ કેન્દ્ર કહેવામાં આવે। આ કોષ કેન્દ્ર શું ધરાવે? તો એ પુષ્કળ માત્રામાં ફેલાયેલ અને રંગસૂત્ર દ્રવ્યથી ઓળખાતા વિસ્તૃત ન્યુક્લિયો પ્રોટીન તંતુ કોષ કેન્દ્રીય આધારક તથા કોષ કેન્દ્રિકાથી જાણીતી એકથી વધુ ગોળાકાર રચનાઓ જોવા મળે છે। કોષ કેન્દ્ર શું ધરાવે? તો આપણે જોયું કે રંગસૂત્ર દ્રવ્ય, બરાબર, ક્રોમેટિન ધરાવે। એ ક્રોમેટિનમાં શું આવેલું છે? તેમાં આવેલા છે ન્યુક્લિયો પ્રોટીન તંતુ, કોષ કેન્દ્રીય આધારક, આધારક એટલે કે પ્રવાહી, બરાબર, અને કોષ કેન્દ્રિકા જે ગોળાકાર રચના ધરાવે છે। આપણે આકૃતિ જોઈએ આની, તો આપણે આ એક કોષ છે, બરાબર। આ કોષમાં આપણે જોવાના છે આ કોષ કેન્દ્ર વિશે, તો આ કોષ કેન્દ્ર છે, બરાબર। કોષ કેન્દ્રમાં આપણે શું જોયું? કે આમાં આવેલું છે રંગસૂત્ર દ્રવ્ય, બરાબર। રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટિન આવેલું છે। ક્રોમેટિનમાં શું આવેલું? તો ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ આવેલા હોય છે, બરાબર। બીજું એમાં કોષ કેન્દ્રીય આધારક એટલે પ્રવાહી ભરેલું હોય છે, અને બીજું આવેલું હોય છે ગોળાકાર રચનાઓ જેને કહેવામાં આવે છે કોષ કેન્દ્રિકા, બરાબર। આપણે આ કોષ કેન્દ્રને અલગથી દોરીએ જોઈએ, પણ તે પહેલાં આપણને કોષ કેન્દ્રની આખી રચના તમને બતાવું છું, બરાબર। હવે આપણે આટલું જોઈ લીધું કે એમાં શું આવેલું છે, તો આ છે ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ। શું છે? ન્યુક્લિયો પ્રોટીન છે, બરાબર। પછી આવેલું છે આ જે પ્રવાહી દેખાશે તેને આધારક કહેવામાં આવશે, કોષ કેન્દ્રીય આધારક, અને ગોળાકાર રચનાઓ ઘણી બધી જોવા મળે જેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખાવીશું। આગળ જોઈએ કે જો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ, કોષ કેન્દ્રનો અભ્યાસ કરીએ, તો કોષ કેન્દ્ર જે છે એ બે સમાંતર પટલોની બનેલી હોય છે, જેની વચ્ચે 10-55 નેનોમીટરનો અતિ સૂક્ષ્મ અવકાશ આવેલો હોય છે, જેને શું કહેવામાં આવે? પરિકોષ કેન્દ્રીય અવકાશ। એટલે જો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને આ રીતે બે પટલો જોવા મળશે, તમને આકૃતિ આ છિદ્ર કેમ દોરેલા છે તે આપણે આગળથી જોઈએ, કારણ કે કોષ કેન્દ્રની રચના જે છે એ આ રીતની હોય છે, સળંગ નથી હોતી પટલો, બરાબર, આ રીતે સમાંતર છે એકબીજાને, એવી સમાંતર બે પટલોની બનેલી હોય છે કોષ કેન્દ્રની રચના, બરાબર। આ શું છે? તો બે
પટલો છે, બરાબર? એમની વચ્ચેનો અવકાશ એટલે આ બે વચ્ચેની જગ્યા કેટલી હોય છે? 10 થી 15 નેનોમીટર છે ને, 55 નેનોમીટર, 10 થી 55 નેનોમીટર શું છે? તો આ બે વચ્ચેની જગ્યા છે, આ બે પટલ વચ્ચેની જગ્યા કેટલી? 10 થી 55 નેનોમીટર, જેને શું કહેવામાં આવે છે? પરિકોષ કેન્દ્રીય અવકાશ. એટલે આ શું છે? પરિકોષ કેન્દ્રીય અવકાશ, બરાબર? બે પટલો આવેલા, બે પટલ વચ્ચેના અવકાશને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે. અને એનું કેટલું હોય છે, એ પટલ, એ બે પટલ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 10 થી 55 નેનોમીટર. આ ખાસ ધ્યાન રાખજો, એક માર્કમાં ક્વેશ્ચન પૂછાશે. હવે આગળ જોઈએ. આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્ય અને કોષરસમાં જોવા મળતા દ્રવ્ય વચ્ચે અવરોધનું કામ કરે છે, બરાબર? હવે આપણે આ આકૃતિ તરફ આવીએ તો આપણને અહીંયા કોષરસ જોવા મળશે. આ શું છે? કોષ છે, એક આખો કોષ છે, અને કોષની અંદર આપણે આ કોષ કેન્દ્ર જોતા છે. અને એ કોષ કેન્દ્રને આપણે અલગથી અભ્યાસ કરીએ તો આ જે છે એ પટલ, બે પટલમાં એ રચના છે, પણ કેવી છે? તૂટક તૂટક લાઇનમાં છે, સડંગ નથી જોવા મળતી, બરાબર? તો આ બે પટલ વચ્ચે એટલે આ કોષ કેન્દ્ર અને આ કોષરસ, બરાબર, એ બે વચ્ચે અવરોધનું કાર્ય કરે છે, છે ને? વચ્ચે એક પટલ આવી જાય છે એટલે આનું દ્રવ્ય અંદર નથી જઈ શકતું કે અંદરનું દ્રવ્ય બહાર નીકળી શકતું નથી. જોઈએ, બાહ્ય કોષ કેન્દ્ર પટલ એ સામાન્ય રીતે અંતઃકોષ રસ જાળથી સળંગ જોડાયેલું રહે છે. હવે જોઈએ તો બાહ્ય કોષ કેન્દ્રીય પટલ એટલે આ, એ શું કરે તો અંતઃકોષ રસ જાળ સાથે જોડાયેલું હોય છે, એટલે આ ભાગ, બરાબર? એટલે આપણને આ રીતે અંતઃકોષ રસ જાળ નીકળતી જોવા મળશે. કયું? તો આ બાહ્ય કોષ કેન્દ્રીય પટલ, બરાબર? આગળ જોઈએ. જો સળંગ જોડાયેલ રહે છે, આપણે જોયું કે બાહ્ય કોષ કેન્દ્રીય પટલ એ અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલું હોય, સળંગ રીતે જોડાયેલું હોય છે. આગળ જોઈએ, જેના પર રિબોઝોમ્સ પણ જોવા મળે છે, બરાબર? એટલે આપણને અહીંયા કઈ અંતઃકોષ રસજાળ જોવા મળશે? આના પર રિબોઝોમ્સ આવેલા, એટલે કઈ કહેવાશે? ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષ રસજાળ, બરાબર? આપણે આગળ જોઈ ગયેલા છે આ શું છે? કણિકામય અંતઃકોષ રસજાળ, બરાબર? કણિકામય અંતઃકોષ રસજાળ કે જે ક્યાંથી નીકળેલું છે? તો બાહ્ય કોષ કેન્દ્રીય પટલ સાથે જોડાયેલું હોય છે, બરાબર? આગળ જોઈએ. નિશ્ચિત સ્થાન પર ઘણા બધા સ્થાને છિદ્રો બનવાને કારણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચના અવરોધરૂપ બને છે. આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બને છે. એટલે આપણને જે અહીં આકૃતિ દોરી છે એ આ જ છે કે આ જે છે એના ઉપર નિશ્ચિત સ્થાન, એટલે અમુક જગ્યા નિશ્ચિત કરેલી છે કે એ જગ્યા પર આપણને છિદ્ર જેવા જોવા મળશે, ખાલી જગ્યા વચ્ચે જોવા મળે. એ છિદ્ર જે છે એ કેવી રીતે બને? તો આ બે પટલોના જોડાણને કારણે આપણને અહીંયા જોવા મળશે, બરાબર? આ રીતના છિદ્ર હશે, બરાબર? આગળ જોઈએ. આ કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા આરએનએ અને પ્રોટીન અણુ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવર જવર પામે છે, બરાબર? છિદ્ર કેમ આપેલા છે? તો અહીંયા આપણે જોઈ ગયા છે આકૃતિમાં કે કોષરસ અને કોષ કેન્દ્રનું જે દ્રવ્ય છે તેમની વચ્ચે અવરોધનું કાર્ય કોષ કેન્દ્ર પટલ કરે છે. તો આ છિદ્ર જે વચ્ચે આવેલા છે એટલે આપણને આકૃતિ કેવી જોવા મળશે? આ રીતની કે વચ્ચે છિદ્ર જોવા મળે. તો છિદ્ર શું કાર્ય કરે? તો આ જે કોષરસ આવેલો છે એ કોષરસમાં આવેલા હોય છે પ્રોટીન તંતુઓ અને આરએનએ, બરાબર? અને આની અંદર તો આપણે જોઈ જ ગયા છે કે કોષ કેન્દ્રમાં પણ આપણને પ્રોટીન, ન્યુક્લિયો પ્રોટીન તંતુઓ જોવા મળે, કોષ કેન્દ્રિકા જોવા મળે, બરાબર? અને કોષ કેન્દ્ર આધારક એટલે કે પ્રવાહી જોવા મળશે. તો શું થશે? બહાર જે આરએનએ આવેલા હોય છે તેમજ પ્રોટીનના તંતુઓ આવેલા હોય છે
અને અંદર જે આ ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ છે એ અને આ પ્રોટીનના તંતુઓ એ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જશે. જ્યારે કોષરસમાંથી આ તંતુઓ કોષ કેન્દ્રમાં પ્રવેશ પામી શકે છે, એટલા માટે આ છિદ્ર આવેલા હોય છે. બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ક્વેશ્ચન પૂછાય કોષ કેન્દ્ર પટલ છિદ્રનું કાર્ય જણાવો, તો શું આવશે કે કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા આરએનએ અને પ્રોટીન અણુઓ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષ કેન્દ્ર રસમાંથી કોષ કેન્દ્રમાં અવરજવર પામે છે. બરાબર, આમ અવરજવર બંને જગ્યા પર થઈ શકે એટલા માટે છિદ્ર આવેલા હોય છે. સામાન્ય રીતે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે, પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે તેની સંખ્યા કેટલીક વાર બદલાયેલી જોવા મળે છે. મોટેભાગે આપણે સાંભળ્યું છે કે એક કોષ હોય તો કોષમાં એક જ કોષ કેન્દ્ર જોવા મળે, પરંતુ ઘણીવાર એવું થાય કે એક કરતાં વધારે કોષ કેન્દ્ર એટલે બહુ કોષ કેન્દ્રીય કોષો પણ આપણને જોવા મળે છે. બરાબર, હવે આગળ જોઈએ તો કેટલાક પરિપક્વ કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે, જેમ કે સસ્તનના રક્તકણ. અહીંયા તમે વધુ કોષ કેન્દ્ર ધરાવે તેમાં કોઈ ફૂગ લઈ શકો, બરાબર, એવી આમ ઉદાહરણ એના આવી શકે. પરંતુ કેટલાક કોષોના કોષ કેન્દ્ર જે હોય એમાં કેટલાક કોષો એવા હશે કે જેમાં કોષ કેન્દ્ર હોતો જ નથી, કોષ કેન્દ્ર આપણને જોવા ન મળે, તેવા ઉદાહરણમાં આવશે સસ્તનનું રક્તકણ. બરાબર, રક્તકણમાં આપણે સસ્તનોનો જ ફક્ત રક્તકણ એવું છે કે જે કોષ કેન્દ્ર વિહીન હોય છે. બરાબર, અને બીજું છે વાહક પેશીધારી વનસ્પતિની ચાકની નલિકા. વાહક પેશીધારી વનસ્પતિ એટલે કઈ? તો જે વનસ્પતિઓ જલવાહક અને અન્નવાહક ધરાવતી હોય એવી વનસ્પતિઓને વાહક પેશીધારી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે એના વિશે આપણે ચેપ્ટર નંબર 3માં ડિટેલમાં જોઈશું, બરાબર, કે વાહક પેશીધારી વનસ્પતિ કઈ આવશે એના વિશે. અને બીજું એની ચાલની નલિકા, તો ચાલની નલિકા વિશે તમે આગળ જોઈ ગયા છો, આગળના સ્ટાન્ડર્ડમાં નામ સાંભળેલું હશે તમે, એ છે ચાલની નલિકા એટલે આવશે અન્નવાહક પેશી. જલવાહક અને અન્નવાહક પેશી બે આવેલી હોય ને, બરાબર, વાહક પેશીધારી વનસ્પતિઓ જલવાહક અને અન્નવાહક પેશી ધરાવતી હોય છે, તેમાંથી ચાલની નલિકા જે છે એટલે કે અન્નવાહક પેશીમાં જે ચાલની નલિકા આવેલી હોય છે તેમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તો આ છે કે કોષ કેન્દ્રનો અભાવ અથવા કોષ કેન્દ્ર ન ધરાવતા હોય એના ઉદાહરણ આપો, એવા કોષના ઉદાહરણ આપો, તેમાં આવશે સસ્તનોના રક્તકણ અને વાહક પેશીધારી વનસ્પતિની ચાલની નલિકા. ધ્યાન રાખજો, આ એક માર્કમાં ક્વેશ્ચન પૂછાશે. હવે જોઈએ કોષ કેન્દ્રીય આધારક અથવા તો એને કોષ કેન્દ્ર રસ તરીકે પણ ઓળખી શકીએ, એ કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. બરાબર, એટલે આ આધારક એટલે આપણે આને કોષ કેન્દ્ર રસ તરીકે પણ ઓળખી શકીએ. એમાં શું આવેલું છે? તો એમાં આપણને કોષ કેન્દ્રિકા જોવા મળે છે. અને બીજું શું આવેલું હોય છે? એમાં શું આવેલું હોય? રંગસૂત્ર દ્રવ્ય. બરાબર, તો આગળ જોઈએ કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્ર રસમાં આવેલી ગોળાકાર રચનાઓ છે. આપણે આગળ જોઈ જ ગયા છે, ડિસ્કસ કરી જ ગયા છે કે આ જે ગોળાકાર રચનાઓ છે એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્રિકા. બરાબર, એ કોષ કેન્દ્રિકા કેવી છે? ગોળાકાર રચના છે. કોષ કેન્દ્રિકા પટલરહિત રચના છે જેનું દ્રવ્ય બાકીના કોષ કેન્દ્રના સતત સંપર્કમાં રહે છે. અહીંયા ધ્યાન આપો, અહીંયા આપણે પટલ બતાવેલો છે પણ એકચ્યુઅલીમાં શું હોય કે આ એક પટલરહિત રચના છે. બરાબર, પટલરહિત એટલે કે આપણને આ બહારની તરફ અવરોધ નથી જોવા મળતો. આ રીતે દ્રવ્ય ગોળાકાર રચનામાં ભેગું થયેલું આપણને જોવા મળશે. બરાબર, એને આ દ્રવ્ય કયું? કોષ કેન્દ્રિકાનું જે દ્રવ્ય છે એ આ બીજું કયું? કોષ કેન્દ્ર રસના દ્રવ્ય સાથે સતત સંપર્કમાં રહે છે એટલે જોડાયેલું રહેતું હોય છે. બરાબર, ખબર પડી છે? આમાં સમજ પડી ગઈ છે ને કે આ જે રચના છે કોષ કેન્દ્રિકા ગોળાકાર, એમાં પટલ નથી આવેલું હોતું, એ ફક્ત દ્રવ્યનું બનેલું હોય છે. બરાબર, અને એ દ્રવ્ય કોષ કેન્દ્ર રસ સાથે સતત સંપર્કમાં રહેતું હોય છે. શું કાર્ય કરે આ કોષ કેન્દ્રિકા? તો તે સક્રિય આરએનએના કોષ કેન્દ્રિકાનું કાર્ય શું છે? સક્રિય આરએનએના સંશ્લેષણ માટેનું સ્થાન છે. બરાબર, સંશ્લેષણ એટલે કે બનાવવાનું કાર્ય કરે. શું બનાવે? તો આરએનએનું નિર્માણ કરશે. બરાબર, આપણે જનીન દ્રવ્ય જોયું, તો કયું જનીન દ્રવ્ય આવશે આ કોષ કેન્દ્રિકામાં? આપણને શું જોવા મળશે?
तो अहीं शू थशे आर आर एन ए बराबर आर आर एन ए नू संश्लेषण कार्य करे छे। आर आर एन ए बनावानू कार्य कोण करे छे? कोण करशे? कोष केन्द्रिका। बराबर कोष केन्द्रिका आर आर एन ए नू निर्माण करे। हवे आर एटले के रिबोझोमल आर एन ए। हवे अहीं याद रखजो आ शू छे? तो रिबोझोमल आर एन ए। अने या रिबोझोम्स रिबोझोम्स आवे एटले तमने मैं आगळ पण कह्युं हतुं के शू याद रखवानुं, रिबोझोम्स एटले शू कार्य करे? प्रोटीन संश्लेषणनुं कार्य करशे। एटले कोष केन्द्रिका आर आर एन एनुं निर्माण करशे एटले ए शू कार्य करशे? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરશે। જો જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે છે તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકા જોવા મળે છે। બરાબર હવે આર આર એન એનું સંશ્લેષણ કરે એટલે કે પ્રોટીન બનાવવાનું કાર્ય કરશે, પરંતુ જે કોષો વધારે પ્રમાણમાં પ્રોટીનનું સંશ્લેષણ કરતા હશે તે કોષોમાં આપણે કહી શકીએ કે કોષ કેન્દ્રિકા કેવી હશે? મોટી અને ઘણી બધી। આપણે અહીંયા જોઈ શકીએ અહીંયા 2-3 આપણે બતાવી છે ને નાની છે, તો જેમાં વધારે પ્રોટીન સંશ્લેષણ, જે કોષો વધુ પ્રોટીન સંશ્લેષણ કરતા હોય તે કોષોમાં મોટી અને ઘણી વધુ સંખ્યામાં કોષ કેન્દ્રિકા આવેલી હશે તો જેમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય વધારે થાય છે। તો આજે આપણે કોષ કેન્દ્ર વિશે જોયું, અને નેક્સ્ટ ટાઈમ જે આપણે જોવાના છે એ છે રંગસૂત્ર। બરાબર, થેન્ક યુ।